હેલો ફ્રેન્ડ્સ આઈ એમ અનિલ સર સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ ઇલેવન આપણે ગ્રામર ટૉપિક ભણીએ છીએ જેમાં ચેન્જ ધ વોઇસમાં તમને આગળના વિડીયોઝમાં એના બેઝિક રૂલ્સ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સની દરેક પ્રકારની વાક્ય રચનાઓ એના એક્ઝામ્પલ્સ વગેરે સમજાયેલું છે હવે આ વિડીયોમાં આગળના બીજા બે ટેન્સનો અભ્યાસ કરીએ આગળનો ટેન્સ છે તમારા બે ટેન્સ છે એ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ અને મોડેલ ઓક્ઝિલરીઝ બે ટેન્સ ભેગા એટલા માટે કરેલા છે કારણ બંનેની વાક્ય રચનાઓમાં થોડો ઘણો જ ફેરફાર આવશે એટલે તમે સમજી શકશો બહુ હાર્ડ નહીં પડે તો બે ડેન્સ જોવાના છે સિમ્પલ ફ્યુચર ડેન્સ અને મોડેલ ઓક્ઝિલરીઝ બરાબર સાદો ભવિષ્યકાળ અને મોડેલ ઓક્ઝિલરીઝ સાદા ભવિષ્યકાળને કેવી રીતે ઓળખીશું આપણે તો તમારું જે વાક્ય આવશે વિધાન વાક્ય જે આવશે એક્ટિવ વોઇસનું વાક્ય એ એક્ટિવ વોઇસના વાક્યમાં તમને વિલ કે સેલ વિલ કે સેલ અને એની સાથે મૂળ ક્રિયાપદ આપેલું હોય તો એને સિમ્પલ ફ્યુચર ડેન્સનું વાક્ય સમજવાનું અને જો વાક્યમાં મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ પ્લસ મૂળ ક્રિયાપદ આપેલું હોય મોડેલ ઓક્ઝ્યુલરીઝનું રૂપ એટલે કે વાક્યમાં કેન મે સુડ વુડ કુડ મસ્ટ માઇટ બરાબર આ રૂપો આપેલા હોય અને એના પછી મૂળ ક્રિયાપદ આપેલું હોય તો એને મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ સમજવાનું છે બરાબર હવે જ્યારે એને પેસિવમાં ફેરવવાનું આવે ટેન્સ તો ઓળખવાની મેં તમને સમજૂતી આપી દીધી હવે ધારો કે એ વાક્યોને પેસિવમાં ફેરવવાનું હોય તો જો વાક્યમાં વિલ કે સેલ અને મૂળ ક્રિયાપદ આપેલું હોય એને પેસિવમાં ફેરવતી વખતે ટુ ના રૂપની જગ્યાએ આપણે લેવાનું છે વિલ બી વિલ બી વાક્યમાં સેલ આપ્યું હોય ને તો પણ આપણે વિલ બી જ લખવાનું છે ખાસ ધ્યાન રાખજો બરાબર વિલ નું વુડ કરવાનું નથી આ ભૂલ નહીં કરતા વિલ કે સેલ હોય તો એનું વિલ બી લખવાનું છે પેસિવ વોઇસમાં ટુ ના રૂપની જગ્યાએ અને જો મોડેલ ઓક્ઝિલરીસ નું વાક્ય હશે તો એને પેસિવમાં ફેરવવા માટે મોડેલ ઓક્ઝિલરીસ નું રૂપ અને બી મૂકવાનું છે એટલે કેન બી would બી શુડ બી might બી આવું થઈ જશે વાક્યમાં બરાબર બીજું કેનનું કૂડ કરવાનું નથી કેન હોય વાક્યમાં તો તમારે પેસિવમાં કેન બી લખવાનું છે માઈટ હોય તો માઇટ બી લખવાનું છે મે હોય તો મે બી લખવાનું છે યાદ રાખજો હવે એની બે વાક્ય રચનાઓ જોઈએ સૌથી પહેલાં આપણે વિધાન રચના સમજીએ વિધાન વાક્યરત્ન કોઈ એક ટેન્સને ધ્યાનમાં લઈએ ધારો કે ફ્યુચર ડેન્સને પહેલાં શરૂઆત કરીએ તો ફ્યુચર ડેન્સનું વિધાન વાક્ય હોય તો એમાં એક્ટિવ વોઇસની અંદર શું આવશે એક્ટિવ વોઇસમાં એક્ટિવ વોઇસની અંદર પહેલાં કરતા આવશે ત્યાર પછી વાક્યમાં વિલ કે સેલ આપેલું હશે એના પછી મૂળ ક્રિયાપદ પછી કર્મ અને અન્ય શબ્દો આ રીતનું સેન્ટેન્સ હશે તમારું પહેલાં કરતા આવશે પછી વિલ કે સેલ આવશે ત્યાર પછી મૂળ ક્રિયાપદ પછી કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દો હવે જો એને ફેરવો હોય તો ઉપર તમને દર્શાવેલું જ છે કે વાક્યમાં વિલ કે સેલ હોય તો એને પેસિવમાં ફેરવતી વખતે ટુ ના રૂપની જગ્યાએ લખવાનું છે વિલ બી શું મૂકવાનું છે વિલ બી તો ચાલો સૌથી પહેલાં શું કરીશું આપણે પહેલાં કર્મ શોધીશું પેસિવ વોઇસ માટે હવે કર્મ શોધવા માટે શું કરવું પડે તો કે ક્રિયાપદને શું અથવા કોને પ્રશ્ન પૂછવાનો અહીંયા ક્રિયાપદ ક્યાં હશે તો આ જે વિલ કે સેલ આપ્યું છે એના પછી જે રૂપ છે એ તમારો ક્રિયાપદ છે અને શું કે કોને પ્રશ્ન પૂછો એટલે તમને શું મળી જાય કર્મ મળી જશે બરાબર તો પેસિવ વોઈસની શરૂઆત પહેલાં આ કર્મ જે મળ્યો હમણાં એને આગળ લેવાથી કરીએ પહેલાં કર્મ મૂકી દો પછી શું મૂકવાનું છે વિલ કે સેલ ગમે તે આપ્યું હોય તમારે વિલ જ મૂકવાનું છે અને વિલની પાછળ બી ઉમેરી દેવાનું છે વિલ બી એના પછી જે ક્રિયાપદ ઉપર મૂળ ક્રિયાપદ છે એની જગ્યાએ વી થ્રી મૂકી દો હવે કર્મની જગ્યા તો ખાલી થઈ ગઈ છે કર્મ આગળ જતો રહ્યો છે મિત્રો તો હવે કર્તાને ત્યાં લાવવા માટે એને બાય વડે દર્શાવો તો અહીંયા લખવાનું છે બાય પ્લસ કર્તાનું કર્મ અને ત્યાર પછી અન્ય શબ્દો સમજાઈ ગયું મિત્રો ઓકે તો એ જ રીતે ધારો કે તમારું મોડેલ ઓક્ઝ્યુલરીઝનું વાક્ય હોય તો મોડેલ ઓક્ઝ્યુલરીઝના વાક્યમાં મોડેલ ઓક્ઝ્યુલરીઝનું રૂપ આપેલું હોય અને મૂળ ક્રિયાપદ હોય બરાબર તો એને પેસ્યુમાં ફેરવો તો મોડેલ ઓક્ઝ્યુલરીઝનું રૂપ અને બી મૂકવાનું છે ટુ બીની જગ્યાએ તો હવે એક્ટિવાઇસનું વાક્ય આવું હશે તમારું પહેલાં કર્તા પછી મોડેલ નું રૂપ પછી મૂળ ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દો આને જ્યારે પેસ્યુમાં ફેરવો તો સૌથી પહેલાં કર્મ આ ક્રિયાપદને શું અથવા કોને પ્રશ્ન પૂછો એટલે કર્મ મળી જાય તો કર્મથી શરૂઆત કરીએ આપણે પહેલાં કર્મ પછી મોડેલ નું રૂપ આપેલું હોય તો જેવું રૂપ છે એ જ મૂકવાનું છે કેન હોય તો કેન ને કુડ હોય તો કુડ એના પછી બી બી પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ બાય કર્તાનું કર્મ અને અન્ય શબ્દો બરાબર પહેલાં કર્મ પછી મોડેલ ઓક્ઝ્યુલરીઝનું રૂપ એના પછી બી પછી કરતા સોરી બી પછી વી થ્રી વી થ્રી પછી બાય બાય પ્લસ પછી કરતાનું કર્મનું રૂપ અને ત્યારબાદ અન્ય શબ્દો તો આ થઈ ગઈ બંને ટેન્સની વિધાન વાક્યની રચના એક્ટિવ અને પેસિવ બંનેની બરાબર ટોટલ એમ જોવા જાવ તો ચાર વાક્ય રચના છે પણ ચાર વાક્ય રચનાઓને આપણે ખાલી બે જ વાક્ય રચનામાં કન્વર્ટ કરી દીધી છે તો હવે આ પ્રમાણે આ વાક્યરતના પ્રમાણે એક્ઝામ્પલ જોઈએ આપણે બરાબર હવે એક્ઝામ્પલ જોઈશું આપણે ધારો કે ફર્સ્ટ એક્ઝામ્પલ છે તમને પહેલું વાક્ય છે વી શાલ ગેટ ધ રિઝલ્ટ ટુમોરો વી શાલ ગેટ ધ રિઝલ્ટ ટુમોરો તો શું ગેટ ગેટ અહીંયા ક્રિયાપદ છે આ ગેટ એ ક્રિયાપદ છે શું મળશે આવતીકાલે તો આવતીકાલે શું મળવાનું છે તો કર્મ મળી ગયો ધ રિઝલ્ટ તો આનાથી પેસિવોઝની શરૂઆત કરવાની છે તો પહેલાં ધ રિઝલ્ટ મૂકી દઈએ આપણે પેસિવોઝ બનાવવા માટે કર્મ લઈ લીધો આગળ હવે શું કરવાનું છે તો કે ટુ બીનું રૂપ આવવું જોઈએ તો વાક્યમાં સેલ પ્લસ મૂળ ક્રિયાપદ આપેલું છે સેલ ગેટ બરાબર સેલ પ્લસ મૂળ ક્રિયાપદ આવે તો એ ભવિષ્યકાળનું વાક્ય તો ભવિષ્યકાળના વાક્યને પેસિવમાં કરવા માટે શું કરવાનું છે ફ્રેન્ડ્સ તો એમાં વિલ બી ઉમેરવાનું તો આ કર્મ પછી આપણે ઉમેરી દીધું વિલ બી બરાબર એના પછી જે ક્રિયાપદ આપ્યો છે આ ગેટ ક્રિયાપદ છે ગેટનું વી થ્રીનું રૂપ તો એ થઈ જશે ગોટ અને ત્યાર પછી આગળ જે કરતા છે દર વી આપેલો છે એને આપણે પાછળ લઈ લઈએ તો એ થઈ જશે બાય અસ અન્ય શબ્દો છે ટુમોરો બરાબર તો આખું સેન્ટન્સ હવે બનશે ધ રિઝલ્ટ વિલ બી ગોટ બાય અસ ટુમોરો બરાબર એ જ પ્રમાણે સેકન્ડ સેન્ટન્સ આપેલું છે બીજું વાક્ય માય ફ્રેન્ડ વિલ કન્વિન્સ માય ફાધર મારો ફ્રેન્ડ મારા ફાધરને સમજાવી લેશે કન્વિન્સ કરી લેશે ફરીથી ભવિષ્યકાળનું વાક્ય છે વિલ પ્લસ મૂળ ક્રિયા બધા આપેલું જ છે આ કન્વિન્સ કરવું એ કર્મ છે શું કન્વિન્સ કરશે તો એનો જવાબ મળતો નથી કોને કન્વિન્સ કરશે તો એ કર્મ મળી ગયો માય ફાધર બરાબર અહીંયા મુખ્ય કર્મ નથી આપેલું તો આપણે આપણા ગૌણ કર્મથી વાક્ય ચલાવીએ પહેલાં માય ફાધર આગળ લઈ લીધો ભવિષ્યકાળનું વાક્ય છે તો એને પશ્યુમાં ફેરવા માટે વિલની જગ્યા આપણે મૂકીશું વીલ બી વીલ બી હવે વીથરીનું રૂપ જોઈએ તો કન્વિન્સ શબ્દ એટલે સમજાવવું બરાબર કન્વિન્સનું વિથરી થાય કન્વિન્સ્ડ પાછળ ડી લાગે તો એ વિથરીનું રૂપ આવી ગયું પછી બાય મૂકો અને ત્યાર પછી મા જે આગળનો કરતા છે તો બાય માય ફ્રેન્ડ બરાબર

એ ક્રિયાપદ છે પિકઅપ તો શું પિકઅપ કરશે શું પિકઅપ કરશે તો પેલી હેવી બેગ આ કર્મ છે તમારો બરાબર તો એનાથી શરૂઆત કરીએ ધેટ હેવી બેગથી તો તમારું વાક્ય બનશે ધેટ હેવી બેગ કર્મ આવી ગયું હવે પી કેન આપેલું છે વાક્યમાં તો એનું પેસિવ કરવા માટે લખો કેન બી ધેટ હેવી બેગ કેન બી હવે પિકઅપ જે ક્રિયાપદ છે એનું વી થ્રી તો પિકડઅપ બાય મી આગળનો કરતા આવી ગયો બાય મી દેટ હેવી બેગ કેન બી પિકઅપ બાય મી ઓકે ફ્રેન્ડ્સ તો આ થઈ ગયું ફ્યુચર ટેન્સ અને મોડેલ ઓક્ઝ્યુલરીઝના વિધાન વાક્યોના એક્ઝામ્પલ્સ બરાબર આ જ પ્રમાણે નેગેટિવ સેન્ટન્સ પણ સમજી લઈએ જો વાક્ય તમારું નકાર હોય તો કેવી રીતે ફેરવવાનું છે એને જો નેગેટિવ સેન્ટન્સ હશે તો સૌથી પહેલાં ભવિષ્યકાળની અંદર શું હશે એક્ટિવ વોઇસમાં પહેલાં વાક્યનો કર્તા પછી વિલ કે સેલ અને એના પછી નોટ એટલે વિલ નોટ અથવા સેલ નોટ હશે નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હશે અને ક્રિયાપદ પછીનો તરતનો શબ્દ એ હંમેશા કર્મ જોયે આવું આગળ પણ સમજાવેલું છે તો પહેલાં કર્મ પછી વિલ અથવા સેલ ત્યાર પછી નોટ નોટ પછી મૂળ ક્રિયાપદ મૂળ ક્રિયાપદ પછી કર્મ અને બાકીના શબ્દો આ જ વાક્યને જો મોડેલ ઓબ્ઝ્યુલરીઝનું આપેલું હોય તો પહેલાં કરતા આવે ના નેગેટિવ સેન્ટેન્સમાં પછી મોડેલ ઓબ્ઝ્યુલરીઝનું રૂપ એટલે કેન નોટ મે નોટ શુડ નોટ વુડ નોટ વગેરે પછી નોટ આવશે નોટ પછી મૂળ ક્રિયાપદ મૂળ ક્રિયાપદ પછી કર્મ અને અન્ય શબ્દો સેમ વાક્ય રત્ના ફક્ત ટુ બી ના રૂપ બદલાયા બરાબર હવે આ પેસિવ પેસીમાં ફેરવવાનું છે તો પહેલા કર્મ લઈ લઈએ પછી મોડેલ નું રૂપ નોટ બી ક્રિયાપદનું ત્રીજું રૂપ વી થ્રી બાય પછી કરતાનું કર્મ અને અન્ય શબ્દો આ રીતનું સેન્ટેન્સ છે એક્ઝામ્પલ જોજો તમારું વાક્ય છે વી નોટ કમ્પ્લીટ વી શલ નોટ કમ્પ્લીટ ધીઝ પ્રોજેક્ટ બાય ધીઝ મંથ વી નોટ કમ્પ્લીટ ધીઝ પ્રોજેક્ટ બાય ધીઝ મન તો શું કમ્પ્લીટ નથી કરવાના શું કમ્પ્લીટ નથી કરી શકવાના તો કર્મ છે ધીઝ પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ કરી શકવાના નથી બરાબર તો પહેલાં ધીઝ પ્રોજેક્ટને મૂકી દઈએ કર્મ તરીકે બરાબર ત્યાર પછી સેલ કે વિલ ગમે તે આપેલું આપણી ડીલ થયેલી છે બરાબર તમને નક્કી કરાવેલું છે કે વિલ કે સેલ હોય તો ફિક્સ તમારે લખવાનું છે વિલ નોટ બી નોટ વચ્ચે લાવવાનું પછી વિલ બી નોટ લખશો તો ખોટું વિલ નોટ બી લખવાનું છે બરાબર ત્યાર પછી ક્રિયાપદનું રૂપ કમ્પ્લીટેડ પછી બાય પ્લસ કરતાનું કર્મ બરાબર અને પછી અન્ય શબ્દો બરાબર તો હવે વાક્ય છે તમારો કર્મ છે ધીઝ પ્રોજેક્ટ શું કમ્પ્લીટ કરવાનું છે તો ધીઝ પ્રોજેક્ટ એ કર્મ છે એનાથી વાક્ય શરૂ કર્યું ધીઝ પ્રોજેક્ટ હવે સેલ નોટનું વિલ નોટ પછી ક્રિયાપદ માટે બી કમ્પ્લીટેડ બાય અસ આગળનો વીનું અસ થઈ ગયું અન્ય શબ્દો છે બાય ધીસ મંથ પછી એમને કહેવાનું સાહેબ બે વાયર બાય આવ્યું ભલે આવતું ઉપરના વાક્યમાં આપેલું છે અન્ય શબ્દો એ જ નીચે લખેલા છે બરાબર ઉપરનું બાય જોઈને કોઈ એ વાક્યને પેસ્યું સમજવું નહીં બરાબર ત્યારબાદ બીજું સેન્ટન્સ છે આઈ વિલ નોટ કોપી ધેટ આન્સર આઈ વિલ નોટ કોપી ધેટ આન્સર તો શું કોપી નથી કરવાનું તો કર્મ છે ધેટ આન્સર પેલો જવાબ તો કર્મને આગળ લઈ લીધો ધેટ આન્સર હવે ભવિષ્યકાળનું વાક્ય નકાર છે તો વિલ વિલ નોટ નોટ બી બી વી કોપીડ અને આઈ નું વી થ્રી થાય બાય મી કરતા કર્મની જગ્યા આવી જાય તો એને બાય મી વડે દર્શાવ બરાબર આવી રીતે ત્રીજું વાક્ય છે હી કેન નોટ સ્પીક એની ફોરેન લેંગ્વેજ તો નોટ પછી આવતો શબ્દ એ ક્રિયા પછી સ્પીક તો શું નથી બોલી શકવાનો તો એની ફોરેન લેંગ્વેજ કોઈ પણ વિદેશી ભાષા નથી બોલી શકવાનો તો એની ફોરેન લેંગ્વેજ જે છે આ તમારા વાક્યનો કર્મ છે બરાબર ત્રીજા વાક્યનો કર્મ છે એની ફોરેન લેંગ્વેજ આ કર્મ છે તમારો તો એનાથી શરૂઆત કરીએ આપણે પહેલાં એની ફોરેન લેંગ્વેજ મોડેલ ઓક્ઝ્યુલરીઝ ઓલરેડી કેન આપેલું છે તો એનું એ જ રૂપ નીચે લઈ લીધું કેન નોટ પછી બી કેન નોટ પછી બી હવે સ્પીક ક્રિયા વી થ્રી સ્પોકન એની ફોરેન લેંગ્વેજ કેન નોટ બી સ્પોકન બાય ને પાછળ લઈ આવતો એનું કર્મ થઈ જશે હિમ બાય હિમ તો હવે આખો આન્સર છે તમારો એની ફોરેન લેંગ્વેજ કેન નોટ બી સ્પોકન બાય હિમ ઓકે ફ્રેન્ડ્સ તો આ થઈ ગયું તમારા બંને ડેન્સના વિધાન વાક્યની રચના બરાબર હવે આગળ આપણે પ્રશ્નાર્થ વાક્ય જોવાના છે વિધાન જોયા નકાર જોયા હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય સમજી લઈએ પ્રશ્નાર્થ વાક્યમાં શરૂઆતમાં વોઇસમાં વિલ કે સેલ આપેલું હશે પછી વાક્યનો કરતા ત્યાર પછી મૂળ ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દો બરાબર પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન વિલ કે સેલ પહેલાં આવશે પછી કરતા હશે ત્યાર પછી મૂળ ક્રિયાપદ હશે પછી કર્મ અને પછી અન્ય શબ્દો અને જો મોડેલ ઓક્ઝ્યુલરીઝનું વાક્ય પ્રશ્નાર્થ હશે તો પહેલાં મોડેલ ઓક્ઝ્યુલરીઝનું રૂપ બરાબર પહેલાં મોડેલ ઓક્ઝ્યુલરીઝનું રૂપ મૂકી દેવાનું પછી કરતા ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દો બરાબર હવે ધારો કે ભવિષ્ય પ્રશ્ન વાક્ય એટલે કે વિલ કે સેલ આપેલું હોય તો એને વખતે શું કરવાનું સૌથી તો રૂપ મૂકી દો વિલ અથવા સેલ જો કે મેં તમને સમજાવ્યું છે કે વિલ જ મૂકવાનું છે બરાબર પછી ની જગ્યાએ કર્મ લાવવાનો તો આ ક્રિયાપદને શું અથવા કોને પ્રશ્ન પૂછો એટલે તમને કર્મ મળીએ તો એ કર્મને આગળ લઈ લીધો બરાબર પછી શું ઉમેરવાનું છે ત્યાર પછી પેસિવ બનાવવા માટે અંદર ઉમેરવાનું બી અને ત્યાર પછી વી થ્રી બી પછી વી થ્રી પછી કર્મની જગ્યા ખાલી થઈ ગઈ તો ત્યાં કરતાને લાવવાનું અરા કરતાને તો બાય પ્લસ કરતાનું કર્મનુરૂપ બાય પ્લસ કરતાનું કર્મ ને પાછળ અન્ય શબ્દો અને પ્રશ્નાર ચિહ્ન બરાબર સેમ વસ્તુ મોડેલ ઓક્ઝ્યુલરીઝ માટે છે જો મોડેલ ઓક્ઝ્યુલરીઝનું વાક્ય હોય તો પાછળનું સેમ જ રચના આવશે પેલા કર્મ પછી બી પછી વી થ્રી ત્યાર પછી વાય બાય ત્યાર પછી કરતાનું કર્મ અને પછી અન્ય શબ્દો બરાબર થોડા એના એક્ઝામ્પલ પણ સમજી લઈએ પહેલું એક્ઝામ્પલ છે યોર ફર્સ્ટ એક્ઝામ્પલ વિલ યુ વિઝિટ ડિઝનીલેન્ડ ઇન ધીઝ વેકેશન વિલયુ વિઝિટ ડિઝનીલેન્ડ ઇન ધીઝ વેકેશન તો સૌથી પહેલાં આપણે શું કરીશું પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ વાક્યની રચના પ્રમાણે સૌથી પહેલાં વિલ કે શેલ જે આપ્યું છે એ નીચે ઉતારી દેવાનું બરાબર તો સૌથી પહેલાં આપણે વિલ લખી દઈએ છીએ કર્મ શોધી લઈએ પહેલાં શું વિઝિટ કરવાનું છે શું વિઝિટ કરવાનું છે તો કર્મ મળી ગયો ડિઝની લેન્ડ કર્મ છે ડિઝની લેન્ડ બરાબર આ તમારો ઓબ્જેક્ટ છે વાક્યનો ડિઝની લેન્ડ એક વચન છે બરાબર તો પહેલાં વ્હીલ મૂકી દઈએ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા વિલ કરતાની જગ્યાએ કર્મ આવશે તો યુ પાછળ જશે પણ એની જગ્યાએ ડિઝની લેન્ડ કર્મ છે આ વાક્યનો એ આવી જશે હવે અંદર ભવિષ્યકાળનું વાક્ય છે ને એને પેસ્યુમાં ફેરવવાનું છે એટલે લખો બી અને બી પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે બી વિઝિટેડ ત્યાર પછી કર્તાની જગ્યાએ કર્મને મૂકો તો બાય યુ અન્ય શબ્દો છે ઇન ધીઝ વેકેશન વિલ ડિઝનીલેન્ડ બી વિઝિટેડ બાય યુ ઇન ધીઝ વેકેશન આઈ થિંક તમને સમજાઈ રહ્યો છે હવે એ જ રીતે બીજો એક્ઝામ્પલ જુઓ વિલ આઈ હેલ્પ યુ એકદમ નાનો પ્રશ્ન છે will આઈ હેલ્પ યુ તો સૌથી પહેલું કામ શું કરવાનું કર્મ શોધવાનું છે કોને હેલ્પ કરવાની છે તો યુ કર્મ છે બરાબર હવે ભવિષ્યકાળમાં ટુ રૂપ તો બદલવાના નથી એટલે નું વ્હીલ નીચે મૂકી દીધું પહેલાં પહેલાં will મૂકી દીધું હવે કર્તાની જગ્યાએ કર્મ લાવો તો આ યુ કર્મ મૂકી દીધું બરાબર તો will યુ હવે ભવિષ્યકાળનું વાક્ય છે એટલે અંદર શું ઉમેરવાનું બી ઉમેરવાનું છે અને પછી વી થ્રી યુ બી બાય મી યુ બી હેલ્પડ આજ પ્રમાણે ત્રીજું વાક્ય વુડ યુ બાય અ કાર ઓન દશેરા વુડ યુ બાય કાર ઓન દશેરા હવે આ વાક્ય પ્રશ્નાર્થ છે તો એમાં મોડેલ રૂપ કર્મ લઈએ આપણે મિત્રો તો બાય ક્રિયાપદ છે શું બાય કરવાનું છે તો અકાર કર્મ થઈ ગયો બરાબર તો પહેલા પેસિઓ માટે સૌથી પહેલા બી નું રૂપ હોવું જોઈએ બી નું રૂપ લખી દઈએ વુડ નું વુડ લખી દઈએ વુડ હવે યુ કરતાની જગ્યાએ કર્મ આવશે તો શું બાય કરવાનું છે તો અકાર કર્મ છે એને નીચે લઈ લો તો વુડ અકાર પછી ક્રિયાપદનું ત્રીજું છે પણ એની પહેલા બી લખવાનું છે તો વુડ અકાર બી કોટ બી કોટ હવે કર્મની જગ્યાએ કરતા લાવવાનો છે તો બાય વડે દર્શાવો તો બાય યુ અન્ય શબ્દો છે ઓન ધ શેરા પાછળ પ્રશ્ન સાચી ના વુડ અકાર બી બોટ બાય યુ ઓન ધરા બરાબર ચલો મિત્રો ઉપરની જ રચના પ્રશ્નાર્થ વાક્ય રચના ફરક એટલો જ કે હવે ટુ ના રૂપથી શરૂ થતા પ્રશ્નની જગ્યાએ શું લખેલું હોય ડબલ્યુ એચ પ્રશ્ન લખેલું હોય તો એમાં કંઈ નવું આવતું નથી ઉપર જે ડબલ્યુ એચ પ્રશ્ન છે એને નીચે લખી દેવાનો થઈ ગયું કામ પૂરું બાકી બધું સેમ બરાબર તો એવા બે એક એક્ઝામ્પલ આપેલા છે ધારો કે પ્રશ્નાર્થ શબ્દથી શરૂ થતા પ્રશ્નો છે ડબલ્યુ વાળા વોટ વિલ યુ ઇટ ટુમોરો તમે આવતીકાલે શું ખાશો વોટ વિલ યુ ઇટ ટુમોરો પ્રશ્નાર્થ ચિહ્ન તો પહેલા તો શું કામ કરવાનું છે પહેલા વોટનું વોટ લખી દેવાનું છે પછી વિલ પણ ઉતારી દો તો વોટ વિલ તો બેકઠું જવાનું પછી આ જે કરતા દેખાય છે એની જગ્યાએ કર્મ લાવવાનું છે પણ એની પહેલા આપણે શું કરવું પડશે વોટથી પૂછેલો પ્રશ્ન છે ખાસ ધ્યાન આપજો વોટથી પૂછેલા પ્રશ્નમાં સોરી મિત્રો યુ એ કરતા છે તમારા વાક્યનો વોટથી પૂછેલા પ્રશ્નમાં કર્મ હોતો નથી બરાબર ખાસ સમજી લેજો વોટથી પૂછેલા પ્રશ્નમાં કર્મ હોતો નથી તો ઉપરની જે પ્રશ્નાર્થ વાક્ય છે રચના છે એમાં વોઇસમાં કર્મ સિવાયનું બધું લખી દેવાનું પહેલા ડબ્લ્યુ પ્રશ્ન ઉતારો પછી વીલ ઉતારી દીધું પછી કર્મ આવવો જોઈએ પણ વાક્યમાં કોઈ કર્મ છે જ નહીં વોટવાળા પ્રશ્નમાં એટલે આપણે નહીં લખવાનું પછી શું આપ્યું છે તો કે એના પછી બી આવશે તો વોટ વિલ બી ક્રિયાપદનું રૂપ ઇટન એના પછી બાય અને આગળનો કરતા પાછળ બાય યુ ટુમોરો વોટ વિલ બી ઈટન બાય યુ ટુમોરો આસર પ્રશ્નાચિહ્ન આવી રીતે પાંચમું વાક્ય છે ફ્રેન્ડ્સ હાઉ કુડ યુ સોલ્વ ધીસ પઝલ તો શું સોલ્વ કરશે તો કર્મ મળી ગયો ધીસ પઝલ બરાબર તો ધીસ પઝલથી શરૂઆત કરીએ સૌથી પહેલા ડબલ્યુએચ પ્રશ્ન મૂકી દીધો હાઉ મોડેલ ઓક્ઝ્યુલરીઝનું રૂપ એમને મૂકી દીધું હાઉ કુડ હવે આ જે કરતા છે એની જગ્યાએ કર્મ લાવવાનો છે ધીસ પઝલ અને આગળ લાવવાનો છે તો એ કર્મ આવી ગયો ધીસ પઝલ હાઉ કુડ ધીઝ પઝલ મોડેલ ઓક્ઝ્યુલરીઝ વાળું વાક્ય છે એટલે એને ઉમેરો બી સોલ્વ હાઉ કુડ ધીસ પઝલ બી સોલ્વડ બાય યુ બાય યુ પાછળ પ્રશ્નાર્થ છે ઓકે ફ્રેન્ડ્સ તો અહીં આ બંને ટેન્સ કયા બે ટેન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સ અને મોડેલ ઓફ જ્યુલરીઝનું પેસિવ ના દરેક પ્રકારના વાક્યમાં તમને સમજાવ્યા વિધાન પ્રશ્નાર્થ અને નકાર બરાબર હું વાળું વાક્ય આવે હોય એ પણ તમને આવડશે ખાલી વૂનું બાય વૂમ કરવાનું છે આટલું જ યાદ રાખવાનું છે બીજું કંઈ ધ્યાનમાં લેવાની જરૂર નથી એ સિવાય આજે પ્રશ્નાર્થની જે રચના લખાવી છે એ તમારે લખી દેવાની છે ઓકે બાકીના જે ટેન્સ છે એ નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ ઓકે મિત્રો બાય હેવ અ નાઇસ ડે